ચાલો બાળ દોસ્તો તો આપણે ફરી એક વખત ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સત્ર બેમાં પાઠ પાંચ લઈને મળી રહ્યા છીએ મિત્રો આ પાઠ જરા તમારા માટે નવીનતા ભેરો પણ લાગે પાઠનું નામ છે વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય નામ જોઈને જેમ લાગે આમાં શું ભણવાનું હશે આ વાત માત્ર ને માત્ર માણસ જાતિની છે આપણે આ સૃષ્ટિ ઉપર પગ મૂક્યો ત્યારથી અત્યાર સુધીના આધુનિક માનવની જે સફર છે એમાં વચ્ચે કઈ કઈ જાતિના માણસોની કેવી કેવી સંસ્કૃતિઓ વિકસી અને હાલમાં પણ આવી સંસ્કૃતિઓ હજુ પણ જોવા મળે છે તો એની થોડીક વાત આપણે આ પાઠમાં કરીશું તો ચાલો થઈ જાઓ તૈયાર એ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય પાઠ પાંચ આપણે આગળ જોયું કે રાજ્યોનો ઉદ્ભવ અને પતન થવા છતાં નગરો અને ગામોમાં નવી કલાઓ હસ્તકલાઓ ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો ગમે એટલા રાજાઓની ઉપર આક્રમણો થયા ગમે તે રાજ્યોના પતન થયા ક્યાંક નવું રાજ્ય બન્યું ગામો બન્યા ગામમાંથી શહેરો બન્યા પણ કલા એમને જીવંત રહી જૂનામાં જૂની કલા પણ આજે ક્યાંક જોવા મળી જાય અને નવામાં નવી કલાઓ પણ વિકસતી રહે છે હસ્તકલા એટલે કે હાથે બનાવેલી વસ્તુ એવી પણ આપણે વારંવાર જોતા હોઈએ છીએ તો આ બધી પ્રવૃત્તિઓનો વિકાસ તો ચાલતો જ રહ્યો મહત્વપૂર્ણ રાજનૈતિક સામાજિક આર્થિક બધા પરિવર્તનો થતાં રહ્યા પૈસે ટકે પરિવર્તનો થયા નૈતિકતા માણસની બદલી સામાજિકતા બદલી સામાજિક પરિવર્તન તો બધી જગ્યાએ થાય જ છે પણ બધે એક સરખું હોતું નથી આપણે જાણીએ છીએ દરેક સમાજને પોતપોતાના નિયમો છે પોતપોતાની સંસ્કૃતિ છે વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા અને આ સમાજો બન્યા એની કલાઓ અને સંસ્કૃતિ એમને ટકી રહી તો એની વાત કરીએ આપણે પહેલાં વાત કરીએ આપણે જનજાતિઓની તો જનજાતિઓની વાત જ્યારે કરીએ છીએ ત્યારે પહેલી વાત તો એ થાય કે મોટા શહેરો અને રાજ્યના વિસ્તારોથી દૂર દૂર સદીઓ સુધી પોતાની સંસ્કૃતિ અને ઓળખ એમને પ્રસ્થાપિત કરતો સમાજ એ ભારતમાં હતો ભલે મોટા મોટા શહેરો વિકસા રાજ્ય વિસ્તારો વિકસા પણ એનાથી દૂર રહ્યા અને પોતાની જ સંસ્કૃતિની પોતાની જ ઓળખ એમ નમ અકબંધ રાખી એને આધુનિક સમયે સ્પર્શ ન કર્યો તો એવો સમાજ ભારતમાં વસતો હતો પહેલાં એને આપણે કહીએ છીએ જનજાતિ અથવા વનવાસી જે હજુ પણ જંગલને વધારે પ્રિય માને છે અને જંગલોની અંદર પોતાના રહેઠાણો રાખે છે એ સમયની જે સમાજ વ્યવસ્થા હતી એનાથી આ સમાજ આ જનજાતિ અને વનવાસી એ દૂર હતા કબીલા પ્રથા હતી એટલે કે કબીલો હોય નાનું એવું કુટુંબ પરિવાર અને કબીલાનો એક રાજા હોય અને નેતા કે એમ જ બધું થાય શિકાર કરવો સંઘરાખોરી કરવી પશુઓને પાળવા આવા બધા ધંધાઓ એમના હતા થોડી ખેતી અને થોડી જંગલ પેદાશ પણ એકઠી કરતા અને એને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવતા એના ઘરો જોઈએ તો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા એટલે કે ભગવાને બનાવેલી વસ્તુમાંથી જ એના મકાન બનેલા હતા આપણી જેમ સિમેન્ટ ધાબાવાળા નહોતા બંગલાઓ નહોતા લોખંડનો ઉપયોગ નહોતો આ છે વનવાસી જનજાતિ વિચરતી જાતિ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ હંમેશા ફરતા રહે પશુપાલન કરતા રહે જંગલોમાં ફરતા રહે જંગલ પેદાશો એકઠી કરતા રહે થોડી ઘણી ક્યાંક પાણીવાળી જગ્યા મળી જાય તો ખેતી કરતા રહે આ છે વિચરતી જાતિ જુઓ આવી રીતે વસવાટ કરે પોતપોતાના કબીલા સાથે જંગલોમાં શિકાર કરવો એની પ્રવૃત્તિ હતી એને બીજી કાંઈ જ ખબર નહોતી તમારી જેમ એવો નિશાળે નથી જતા શિક્ષણ નથી મેળવતા બસ એ સવારથી સાંજ સુધી જેમ આપણે આદિમાનવની વાત કરી બસ એના જેવું થોડું જીવન એ હજી જીવે છે તો આ છે જાતિઓ જુઓ કે જ્યાં પ્રકૃતિના ખોળે રહી અને પ્રકૃતિમાંથી જે વસ્તુઓ મળે એને એકઠી કરે અને એના પર પોતાનું જીવન ગુજારે છે આ એમના પ્રાકૃતિક સંસાધનોથી બનેલા ઘર છે જો આવા ઘર મારે રહે છે જંગલોમાં પણ કેવા કુદરતની અંદર આને કોરોના ન થાય કોરોના આપણને જ થાય કારણ કે દરરોજ શુદ્ધ હવા લે છે પ્રાકૃતિક વાતાવરણમાં જીવે છે તો એવા સરસ પ્રાકૃતિક સંસાધનોમાં જીવતી આ વનવાસી જાતિ છે જનજાતિ છે હવે આપણે એના વિશે કેટલીક થોડીક વધારે વાત કરીએ કેટલીક જાતિઓ એક જગ્યાથી બીજી જગ્યાએ જગ્યાએ ભટકતી રહેતી હતી અને એ ભટકતી રહેતી જાતિને નામ આપ્યું આપણે વિચરતી કે વિમુક્ત જાતિ હજુ પણ આપણા શાળાના રજિસ્ટરમાં આ બધી જાતિઓની કોલમો છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિચરતી કે વિમુક્ત જાતિ બક્ષી પંચ લઘુમતી જનરલ આવી બધી જાતિઓ છે આપણે તો એમાંની આ વિચરતી કે વિમુક્ત જાતિ છે કે જે જનજાતિના લોકો હતા એ જમીન પેદાશો ઉપર સંયુક્ત નિયંત્રણ રાખતા એટલે કે જમીનમાંથી જે વસ્તુ મળતી એના પર પોતપોતાનું નિયંત્રણ હતું કે બસ આ મારી આ મારી આ મરી પોતાના બનાવેલા નિયમો પ્રમાણે જ પેદાશોની વહેંચણી કરતા એના નિયમ પોતાના જ હતા એમાં કોઈ સરકાર નહોતી કે સરકાર કેમ નહોતું થતું એ કબીલાનો વડો કે ભાઈ આ વસ્તુ આટલી આમ ભાગ પાડી લે આટલી વસ્તુ આમ ભાગ પાડી લે એમ ભાગ પાડી લેતા અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત હતો એની અર્થવ્યવસ્થા કેવી હતી એને કઈ બજેટ ગોઠવવું ન પડતું કે અહીંથી કર આવશે ને અહીંથી આ કરના પૈસા અહીં વપરાશે એટલો જીએસટી લાગશે એવું એને કાંઈ ન હોય એને તો જે ભૂમિ વેચી છે એમાંથી કેટલી પેદાશ થઈ એ સામૂહિક રીતે વેચી લેતા કે આ કબીલાનું આ અને આ કબીલાનું આ તો આવી હતી આ વિચરત વિમુક્ત જાતિ જો આ રીતે પોતપોતાની વસ્તુઓમાં એકદમ આનંદમાં રહેતા ખૂબ મહેનત મજૂરી કરતા અને ગુજરાન ચલાવતા પ્રકૃતિના કોળે જ એને બહુ પૈસાની કે નોટોની જરૂર નહોતી એ જંગલ પેદાશો હોય ખેતી પેદાશો હોય એનો વિનિમય કરી લેતા એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ લઈ લે એટલે એને કોઈ આપણી જેવું જીવન નહોતું જીવવું કે કાર કે બંગલો કે નહોતો જોતો તો હજી પણ આ જાતિઓ આ રીતે જીવે છે જો આ વિચરતી વિમુક્ત જાતિ છે પોતપોતાના રહેઠાણો એક ઊંટ ઉપર કે ઘોડા ઉપર કે ગધેડા ઉપર કે પશુઓ ઉપર લાદી એને નીકળી પડે અને એનો કબીલો જ્યાં નક્કી કરે કે અહીંયા રહેવું છે ત્યાં પાછા પોતાનું નિવાસસ્થાન બનાવી લે તો આ રીતે વિચરતી વિમુક્ત જાતિ હંમેશા ફરતી રહે કારણ કે પશુપાલન કરે એટલે ચારા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું પડે જુદી જુદી પેદાશો એકઠી કરે એટલે જ્યાં જે પેદાશો મળે લેવા માટે એ ત્યાં નીકળી પડે તો આવું જીવન છે વિચરતી વિમુક્ત જાતિનું આ છે વિચરતી વિમુક્ત જાતિનું દ્રશ્ય જુઓ તમારી જેમાં દીકરી નિશાળે નથી ગઈ કે ભણવા નથી ગઈ કેવી રીતે છે જુઓ પ્રકૃતિના ખોળે રહે છે નાની એવા તંબુ તાણી લીધો છે અને એમાં જુદા જુદા પ્રાણીઓ પણ એની સાથે છે અને આ રીતે એનું રહેઠાણ ને અહીંયા જેની રસોઈ બને અને અહીંયા જેનું ઘર જે ગણો ત્યાં આ એનું બજાર આ એની દુકાનો આમાં નામાં એનું જીવન પૂરું થતું હોય છે આ રીતે એ લોકો વિચરતી વિમુક્ત જાતિના કહેવાય છે એટલે આને આપણી સરકાર વધારે પ્રાધાન્ય આપી અને એનું શિક્ષણ આપવાના પ્રયત્નો કરી રહી છે એટલે એના માટે કેટલીક આપણે અનામત સીટો રાખતા હોઈએ છીએ હવે જુદા જુદા સમુદાયમાં સમાનતા હતી એનો સમુદાયો હતા જુદા જુદા ઉપખંડના વિવિધ ભાગોમાં મોટી જનજાતિઓનો વિકાસ થયો ઉપખંડ એટલે કે એક ખંડનો મોટો ભાગ એને ઉપખંડ કહેવાય આપણે એશિયા ખંડ જમીનના કેમ સાત ભાગ પાડી દીધા એમ એવા એક ખંડમાંથી થોડોક મોટો ભાગ હોય એને ઉપખંડ કહેવાય તો એવા ખંડમાં રહેતી જનજાતિઓનો વિકાસ થયો જે વધારે મોટા ભાગમાં રહેતા હતા એવો જંગલમાં પર્વતમાં રણમાં કે કોઈ દુર્ગમ જગ્યા ઉપર રહેતા દુર્ગમ એટલે જ્યાં પહોંચવું મુશ્કેલ હોય એને દુર્ગમ જગ્યા કહેવાય ત્યાં જવા માટે મહેનત કરવી પડે ચાલીને જવું પડે ત્યાં કોઈ કાર ન જાય કે આપણું બાઇક ન જાય સાયકલ પણ ન જાય ઘણી વખત ચાલીને જ જવું પડે ચડવું પડે ઊંચે તો એના કરતાં શક્તિશાળી સમાજ ક્યારેક એના પર હુમલા પણ કરતા આવી જગ્યાએ રહેતા છતાં પણ એમાંય પાછા શક્તિશાળી સમાજ હોય એનો એરિયા પડાવી લેવા માટે એની ઉપર એ હુમલો કરતા યુદ્ધ કરતા એમાંય યુદ્ધ થતાં છતાં જનજાતિ હોય એમની સંસ્કૃતિ ટકાવી રાખી ભલે એના પર હુમલાઓ થયા એને હેરાન કરવામાં આવ્યા પણ પોતાની સંસ્કૃતિ એવી આ કબંધ રાખી એને જાતિ આધારિત અને જનજાતિ સમાજ એકબીજા પર નિર્ભર હતો જાતિ આધારિત સમાજ અને જનજાતિ જનજાતિ એટલે આવી જાતિ કે જે પોતાની સંસ્કૃતિ એમને ટકાવી રાખે છે અને હજી એના જ નિયમમાં ચાલે છે એને સરકારના નિયમો સ્પર્શા નથી એને જનજાતિ કહેવાય અને જાતિ એટલે આપણે બધા આપણે જાતિ આધારિત સમાજની રચના કરી પટેલ વાણિયા બ્રાહ્મણ દરજી હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ ખ્રિસ્તી સમાજ તો એ છે જાતિ આધારિત સમાજ ધર્મ આધારિત સમાજ સંઘર્ષ અને નિર્ભરતાના કારણે સમાજમાં પરિવર્તન આવ્યું સંઘર્ષ એટલે ઝઘડાઓ થયા એકબીજાને એકબીજા ઉપર આધાર રાખવો પડ્યો એટલે સમાજ હવે બદલો જનજાતિઓનો પણ તો બદલતા શું થયું તો કે વનવાસી અને વિચરતી જાતિના લોકો છે એના વિશે જો આપણે વાત કરીએ તો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ એની જાણકારી બહુ ઓછી આપી છે આપણને વિચરતી જાતિ અંગે વનવાસીને વિચરતી જાતિ અંગે કારણ કે એને બહુ રખડવું પડતું એને જાણવા માટે સંઘર્ષ કરવો પડતો એટલે એની બહુ જાણકારી મળતી નથી પણ લેખિત દસ્તાવેજો એના કોઈ છે નહીં આપણે જેમ ગ્રંથો મળ્યા કે અવશેષો મળ્યા એવા કોઈ અવશેષો કે લેખિત જાણકારી આ જાતિ અંગે મળતી નથી વિચરતી જાતિ અંગે એના રીત રિવાજો મૌખિક પરંપરાઓ એ બધી એને વારસામાં મળતી એના બાપદાદાઓ કરતા હોય એવું એ કરતા રહેતા તો આ રીતે વિચરતી જાતિઓનો વિકાસ થતો રહ્યો જો આ છે વિચરતી જાતિની સંસ્કૃતિ હજુ પણ કેટલાક રાજ્યોમાં આ રીતની એના નૃત્યો અને આવા પોશાકની અંદર આવી રીતે મનોરંજન કરે છે જુઓ કેવા પ્રકૃતિના ખોળે પહાડની આડમાં સરસ મજાનું નૃત્ય કરી રહ્યા છે અને કેટલા બધા લોકો જોવા આવ્યા છે આ એમની સંસ્કૃતિ છે તો હજુ પણ એ સંસ્કૃતિ એણે ટકાવી રાખી છે આજાથી જુઓ આ એમનું નૃત્ય કેવા સરસ મજાના પોશાક અને કેવી રીતે આનંદ કરે છે એને કોઈ આધુનિક સમાજ હજી સ્પર્શો નથી બરાબર એ ફિલ્મોના રવાડે નથી ચીડા તો આ છે એમની સંસ્કૃતિ જેણે અકબંધ રાખી છે હવે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો કઈ આવી જાતિઓ ક્યાં ક્યાં રહે છે તો કે મોટા ભાગમાં ભારતની અંદર જનજાતિની વસ્તી હતી પણ વિસ્તાર અને પ્રભાવમાં સમય સાથે થોડો બદલાવ આવ્યો જેમ જેમ સમય આધુનિક થતો ગયો એમ એમાંય બદલાવ આવ્યો શક્તિશાળી જાતિનું પ્રદેશ ઉપર નિયંત્રણ હતું જે એને એનો કબીલો શક્તિશાળી હોય એટલા પ્રદેશમાં કોઈને ઘૂસવા ન દેતા એના પર નિયંત્રણ રાખતા ચૌદમી સદીમાં આવી જાતિઓની અંદર પંજાબની અંદર બે જાતિ મુખ્ય હતી અને જો આવી જનજાતિના પાછા આવે પ્રકાર છે ખોખર અને ગખર પંજાબમાં થઈ ચૌદમી સદીમાં પછી ખા અને અકબરે પણ કમાલ ખાને અકબરે મનસબદાર બનાવ્યા હતા એ જનજાતિના હતા કમાલ ખા તો અકબરના સમયમાં આ જનજાતિ હતી જે પોતાના દરબારમાં અકબરે રાખ્યા હતા મનસબદાર તરીકે પશ્ચિમ ભાગમાં બલ્લુચ નામની જનજાતિ શક્તિશાળી હતી જો પંજાબમાં હતી કોકર ને ગકર કમાલખા પણ જનજાતિના હતા અકબરે મનશબદાર બનાવ્યા પશ્ચિમ ભાગમાં બલ્લુચ શક્તિશાળી હતા પછી મોગલો આવ્યા આપણે જે બાબરને એ બધા અકબરને હુમાયુન એ પેલા લંગા અને અર્ધુન એવી જનજાતિનું આધિપત્ય હતું પશ્ચિમ હિમાલયમાં ગડી અને ગ્ડરીઓ જનજાતિ હતી તો તમને નામ વિચિત્ર લાગે બધા એના નામ જ એમની જાતિ પ્રમાણે હોય છે તો આવી જાતિઓ ક્યાં ક્યાં વસવાટ કરતી હતી મુખ્ય મુખ્ય એની મેં તમને વાત કરી કે પંજાબમાં ખોખરને ગખર હતી પશ્ચિમ ભાગમાં બલોચ હતી મોગલો પહેલાં લંગા અને અર્ધુન હતી પશ્ચિમ હિમાલયમાં ગઢી અને ગડરીઓ હતી તો આવી જનજાતિના ક્ષેત્રો હતા આ છે ખોખર જાતિનો રાજા જુઓ ખોખર જાતિ આપણે વાત કરી પંજાબની એને એના કબીલાના રાજાઓ આવો પોશાક ધારણ કરતા અને એની જાતિને કંટ્રોલમાં રાખતા એ કેમ થતું આ છે ગખર જાતિનું નૃત્ય જુઓ ગખર જાતિના લોકો આ રીતે સાંસ્કૃતિક મનોરંજન કરતા એની સંસ્કૃતિ હજી આવા પોશાક એને ટકાવી રાખી છે આ છે બલોચ જાતિ મેં તમને વાત કરી પશ્ચિમ ભાગમાં તો બલોચ લોકો છે એ પણ પ્રકૃતિના ખોળે જીવે છે હજી તો સૌ સૌના પહેરવેશ પોશાક સંસ્કૃતિ કેવા છે જુઓ આજે પણ છે આ છે ગડી અને ગડરીઓ જાતિ જે જનજાતિ તરીકે ઓળખાય એને આધુનિકતા સ્પર્શી છે જુઓ એ કોટ પેન્ટ તરફ પીડા છે સાડી તરફ બ્લાઉઝ તરફ આ નાની દીકરી સરસ મજાનો પોશાક આપણા જેવો જ પહેરો છે જુઓ તો આ જાતિ થોડી સુધરી છે ગ્ડી અને ગઢરીઓ જુઓ આ ગ્ડી જાતિ બરાબર એને પશુઓ સાથે ખૂબ પ્રેમ હોય છે એ પર્વતોના ખોળે જીવતા હોય એટલે ઘેટા બકરા વગેરે ચારતા હોય પછી આ પણ જુઓ તમે ગડરિયા જાતિની આ એક સરસ મજાનું પોસ્ટર બનાવવામાં આવ્યું છે ચિત્ર ગઢડી અને ગઢરિયાનો પોશાક આવો હોય છે તો એને ગઢરિયા જાતિ કહેવામાં આવતી હવે આપણે વાત કરીએ ભારતના પૂર્વ ભાગની તો ભારતના પૂર્વ ભાગમાં નાગા કોકી મિજો અહોમ આવી જનજાતિઓનું પ્રભુત્વ હતું હાલના બિહાર ઝારખંડની અંદર જે લોકો રહે છે ત્યાં બારમી સદીમાં ચેર સરદારોનું આધિપત્ય હતું પંદરસો એકાણુંમાં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ ઉપર હુમલો કર્યો હતો અને ચેર જાતિના લોકોને હરાવ્યા હતા જનજાતિના લોકોને ઔરંગઝેબના સમયમાં મુઘલોએ ચેર જાતિ ઉપર હુમલા કર્યા હતા અને ઓડિશા અને બંગાળમાં આજે પણ મુંડા અને સંથાલ જાતિ રહે છે અને એ પણ હતી પહેલા ત્યાં તો આ રીતની જાતિઓ છે પૂર્વ ભાગમાં નાગા કુકી મિઝો આહોમ આ બધી જનજાતિ હતી બિહાર ઝારખંડમાં બારમી સદીમાં ચેર સરદારો હતા ત્યાં અકબરના સેનાપતિ રાજા માનસી છે કર્યો કર્યા હતા હતા હરાવ્યા ઔરંગઝેબના સમયમાં પણ હુમલો થયો અને એના કિલ્લાઓ કબજે કર્યા ઓડિશા અને બંગાળમાં મુંડા અને સંથાલ જાતિ હતી તો આ નાગા જાતિના લોકો જુઓ આવો વૈશ્વ્ય હજી પણ ધારણ કર્યા આજે લાગે છે ને તમને બધું અલગ અલગ આપણા કરતાં અને સુકામ જનજાતિ કહેવાય તમને ખબર પડી હશે તો આ બધી જનજાતિઓ છે આ છે કૂકી જાતિ જુઓ હજુ પણ આ રીતના પહેરવેશો પહેરે છે અને આવી રીતે એની મોજમાં હોય છે પ્રકૃતિના ખોળે તો આ કૂકી જાતિના લોકો છે આ મિઝો જાતિના લોકો છે બધા એના મેં ચહેરા અને પોશાક તમને એક સરખા લાગે તમે ઓળખી ન શકો પણ થોડે ઘણે અંશે એમાં ફેર હોય છે આ છે અહોમ જાતિ જે તમે ભણવાના છો તો આજે પણ એ આધુનિકતામાં હવે આવી ગયા છે બધા જુઓ આધુનિક પોશાક ધારણ કર્યો છે એમણે એકલા વનની અંદર રખડતા નથી પર્વતોના ખોળે જીવતા નથી હવે હવે એનામાં પણ થોડો થોડો સુધારો આવ્યો છે વિકાસ થયો છે આ છે ઝારખંડની ચેર જાતિ જ્યાં આક્રમણ થયું તમને તમને વાત કરી અહીંયા લીલા રંગનો જે ભાગ બતાવ્યો છે તેના પર અકબર અને મનસબદાર જે માનસી રાજાએ હુમલો કર્યો હતો ઔરંગઝેબે હુમલો કર્યો હતો એ આ ચેરની જાતિ ઉપર થયો હતો અને આ એ જનજાતિ છે ચેર આ મુંડા આપણે વાત કરીએ મુંડા જાતિના લોકો તો જો એમનો પોશાક જુઓ ગળામાં કેવા કળા પહેર્યા છે એમ નાવામાં નહીં હોય હોય પણ એના માટે એ બધું સામાન્ય છે કેમ નીકળતું ગળામાંથી એમ લાગે પછી આ સંથાલ જાતિ છે કે જેમણે આપણે હમણાં ભાઈના જનજાતિ આ એમની સંસ્કૃતિ છે એ રીતે એમના નૃત્યો હોય છે એમના ઢોલ જુઓ એમની સંસ્કૃતિ આ બધી સંસ્કૃતિના ફોટા પર તમને ખ્યાલ આવશે કે આવી જનજાતિઓ હજી પણ કેવી રીતે જીવે છે હજી તો આ વાત હતી આપણી આગળની જાતિઓની હવે આપણે વાત કરીએ કર્ણાટક અને મહારાષ્ટ્રની તો કર્ણાટક ને મહારાષ્ટ્રમાં કોળી બેરાદ કોરાગા વેતર મારવાડ આવી જનજાતિઓ હતી ભીલ સૌથી અગત્યની જનજાતિ હતી આજે પણ ભીલ લોકો જોવા મળે છે હાલ છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કુડ જાતિના લોકો રહે છે આપણા ગુજરાતની અંદર આરાસુરથી ડાંગ સુધી ચાર સદીથી પોતાની સંસ્કૃતિ સાથે રહેતી જનજાતિઓ જોવા મળે છે આપણા ગુજરાતમાં પણ તો કર્ણાટક અને મહારાષ્ટ્રની અંદર કોળી બેરાદ કોરાગા વેતર અને મારવાર જનજાતિઓ હતી એમાં ભીલ અગત્યની છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશમાં ગોડ ગુજરાતની અંદર આપણા આરાસુરથી ડાંગ સુધી જનજાતિઓ રહે છે જોવા મહારાષ્ટ્રની કોળી જાતિના લોકો આ રીતે પોતાનો પહેરવેશ છે અને આ રીતે મહેનત મજૂરી કરી અને ખુશ રહે છે એની રીતે ગુજરાન ચલાવે છે જુઓ આ છે આપણા ભારતની જનજાતિઓના વિસ્તારનો નકશો કે ક્યાં જનજાતિઓની કેટલી વસ્તી છે એ વસ્તી તમને આ નકશામાં બતાવવામાં આવી છે રંગ પ્રમાણે કયા રંગમાં કઈ જાતિ કેટલી વસ્તી ધરાવે છે તો એની વાત છે આમાં બરાબર છે આ છે કોરાગા જાતિ તમને પહેલા મહારાષ્ટ્રની કોડી જાતિ બતાવી આ કોરાગા જાતિ જો કેવી રીતે સુંડલાઓ બનાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે વાંસમાંથી પછી આ વેતર જાતિ આ એમનો પહેરવેશ છે વેતર જાતિના લોકો છે પછી આ મારવાર જાતિ તો બધી જ જનજાતિઓ તમે જોઈ અને આ છે ભીલ લોકો જે બહુ અગત્યની જાતિ છે આપણે વાત કરી હાલમાં હવે આપણે વાત કરવાના છીએ વિચરતી અને વિમુક્ત જાતિની પણ એની વાત આપણે આવતા વિડીયોમાં ભાગ બેમાં માં કરીશું તો આ આટલી જાતિઓ બરાબર યાદ રાખી લેજો વિચરતી વિમુખ જાતિથી આપણા આ પાઠના ભાગ બેમાં માં મળીશું ત્યાં સુધી રજા લઈએ આવજો આભાર